તો ખેડાના નડિયાદમાં ભારે વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશ્રય થયું છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સના ક્વાર્ટરના કમ્પાઉન્ડની આ ઘટના, વૃક્ષ ધરાશ્રય થતા કાર પર પડતા કારને પણ નુકસાન થયું છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વૃક્ષ ધરાશ્રય થવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો મોડી રાત્રે જે વરસાદ વરસ્યો વીજળીના કડાકા બડાકા સાથે અને ભારે પવનને કારણે આ જે મહાકાય વૃક્ષ હતું અચાનક જ આ કાર પર પડ્યું હતું તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મોડી રાતના દ્રશ્યો જુઓ। સદનસીબે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે કોઈ બીજો અકસ્માત થયો નથી, કારણ કે આ રસ્તો છે, જો ત્યાંથી કોઈ પસાર થયું હોત તો તે પણ ભોગ બની ગયું હોત। ખેડાના માતરના અસામલીમાં દિવાલ ધરાશ્રય થઈ છે। દિવાલ ધરાશ્રય થતા ચાર લોકો દટાયા છે। ચારમાંથી એકની હાલત ગંભીર હોવાની માહિતી। અતિભારે વરસાદને કારણે દિવાલ ધરાશ્રય થઈ છે। ફસાયેલા લોકોને બચાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું। વરસાદ પછી 3-4 વાગે એ લોકોની દિવાલ પડી। દિવાલ પડ્યા પછી એની અંદર પડખે તિજોરી હતી, તિજોરી ઉપર પડીને એ લોકો 3-4 જણા દબાયા અને એમને વાગ્યું સર, કોઈને કેડમાં વાગ્યું, કોઈને કાચ વાગ્યા, આવું બધું વાગ્યું સર। આ ઘટના બની એટલે મેં તલાટીને જાણ કરી। તલાટીએ ટીડીઓ મામલતદાર સાહેબને, ધારાસભ્ય અમને બધાને મેં જાણ કરી અને ધારાસભ્ય ટીડીઓ સાહેબ બધા અહીં આવ્યા સર અને પંચનામું કરી અને લોકોને જે ઘટતી કાર્યવાહી કરવા માટે એમને માટે આગળ પગલાં ભર્યા છે। એમાં બે જણાને વધારે વાગેલું સર, એક જણાના કંઈક એમઆઈઆર કરવા માટે નડિયાદ મોકલી આપ્યો સર, બીજાને કોઈને ફ્રેક્ચર નાની મોટી ઈજાઓ થયેલી છે। ખેડાની આ બંને ઘટના આપે જો એક વૃક્ષ ધરાશ્રય થયું છે તો બીજી તરફ દિવાલ ધરાશ્રય થવાની આ ઘટના। સંવાદદાતા નચિકેત મહેતા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નચિકેત, ગઈકાલનું જે ભારે વરસાદ મોડી રાત્રે થયો, કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશ્રય થયા તો કેટલીક જગ્યા પર જર્જરિત દિવાલો છે તે ધરાશ્રય થવાની ઘટના, જે લોકો દટાયા હતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, શું સ્થિતિ? તો જે રીતે ગત રાત્રિના ખેડા જિલ્લામાં જો વાત કરીએ તો નડિયાદમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે માતર અને જે ખેડા છે તે પંથકમાં 1.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો। જો નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં આવેલ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ કમ્પાઉન્ડની અંદર જે ઘટાદાર વર્ષો જૂનું વૃક્ષ હતું તે અચાનક ધરાશા થઈ હતું અને જે ડોક્ટર્સ કમ્પાઉન્ડમાં જે રીતે ડોક્ટર્સ અને નર્સોના જે ક્વાર્ટર્સ આવેલા છે ત્યાં આગળ જ આ ઘટના બની હતી અને સદનસીબે રાત્રિનો સમય હોવાના કારણે કોઈ ત્યાં આસપાસ હતું નહીં, જેના કારણે જે વાહન જે પાર્ક કરેલા હતા, ડોક્ટરની જે કાર પાર્ક કરેલી હતી તેની પર આ વૃક્ષ ધરાશાયી થયું હતું અને જે કાર છે અને વાહનનું છે તેને નુકસાન પહોંચ્યું હતું। આ સમગ્ર ઘટના છે તે ડોક્ટર્સ કમ્પાઉન્ડમાં રહેલા સીસીટીવીમાં ઘટના કેદ થવા પામી હતી, પણ સદનસીબે આ જે રાત્રિના સમય હોવાના કારણે કોઈ આસપાસમાં ન હોવાના કારણે આ જે જાનહાનિ છે તે બચી ગઈ હતી। જો બીજી વાત કરીએ તો માતર તાલુકાનું અસમાલી ગામ છે, ત્યાં આગળ જે રીતે જે ઘર છે ઘરની દિવાલ અચાનક પડતા પરિવાર જે સૂતો હતો તેમાં 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, તાત્કાલિક તેઓને 108 દ્વારા તેઓને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। હાલ અત્યારે ખાનગી હોસ્પિટલમાં 3 જણ સારવાર લઈ રહ્યા છે। ઘટનાની જાણ થતા માતરના જે એમએલએ છે કલ્પેશ પરમાર સહિત પીએસઆઈ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ અત્યારે સમગ્ર તપાસ થઈ રહી છે। બિલકુલ, આભાર આપની પાસેથી માહિતી લેતા રહીશું નચિકેત।